CAA એટલે કે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે નાગરિકતા સંશોધન કાયદો. નાગરિકતા સંશોધન કાયદાને લઈને બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જનજાગૃતિ અભિયાન સંમેલન બોટાદના હવેલી ચોક ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના પ્રભારી અમોભાઈ શાહ તેમજ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતના કોઈપણ નાગરિક કે કોઈપણ સમાજને CAA સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટથી ડરવાની કોઈ જરૂર નથી. સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ નાગરિકતા આપવા માટે છે, આ કાયદો નથી નાગરિકતા છીનવવા માટે. જેથી લઈને આ ભયના માહોલથી બધાય દૂર રહે, અફવાઓથી દૂર રહેવું તેવું પણ જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બોટાદ શહેરના હવેલી ચોક ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં બોટાદ જિલ્લા પ્રભારી અમોભાઈ શાહ, બોટાદ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, બોટાદ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા તેમજ નગરપાલિકાના પ્રમુખ જયસિંહભાઈ લકુમ, મનરભાઈ માતરિયા અને બરવાડા, ગરડા, રાણપુર, બોટાદ સહિતના મોટાભાગના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમ થકી એક મેસેજ આપવામાં આવ્યો હતો કે ખોટી અફવાઓથી દૂર રહેવું. ભારત સરકારે માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન અને અમિતભાઈ શાહ ભારત સરકાર દ્વારા CAA બિલ જે બનાવ્યું છે, નાગરિક સુધારણા કાયદો, એના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી, વિવિધ સંગઠનો, વિવિધ સંસ્થાઓ, વિવિધ NGO, વિવિધ સમાજના લોકો દ્વારા આ કાયદાનો સાચો અર્થ લોકો સુધી પહોંચે. કારણ કે આપ જુઓ છો તેમ અત્યારે એક સમાજમાં ચોક્કસ મુદ્દા સાથે આ દેશને ડામાડોળ કરવા માટે જે ગેરમાર્ગે દોરી અને અંધાધૂંધી ફેલાવવા માટેનું જે કાર્ય ચાલી રહ્યું છે, એની સામે સાચી સમજણ આપવાની કે આ કાયદાથી લોકોને ફાયદો થવાનો છે, કોઈનું કાંઈ છીનવાનું નથી, માત્ર ને માત્ર આપવા માટેનો જ્યારે કાયદો છે એને સાચી સમજણ આપવા માટે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને આ સરકારે જે કાયદો બનાવ્યો છે એને અમારું ખુલ્લું સમર્થન છે, એના સમર્થનમાં આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. હું એવું માનું છું, ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે એક રાજકીય પક્ષ તરીકે નાગરિકોને પ્રશિક્ષિત કરવા એ પણ એક રાજકીય પક્ષની જવાબદારી હોય છે, અને આ જવાબદારી પૂર્ણ કરવાના ભાગરૂપે આજે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો છે કે નાગરિક સંશોધન એક્ટ એના સંદર્ભની અંદર કેટલાક રાજકીય હિતો, કેટલાક અસામાજિક તત્વો અને કેટલાક જેની વફાદારી છે એ પાડોશી દેશ સાથે છે એવા લોકો, મુસ્લિમ ખાસ કરીને લઘુમતી અને એમાંય મુસ્લિમ સમાજને ગુમરાહ કરીને તમારા બધાની નાગરિકતા છીનવાઈ જશે એવો ભ્રમ ફેલાવીને આના વિરોધની અંદર હિંસક આંદોલન બને અને આ દેશની સરકાર અને દેશની આંતરિક સ્થિતિ જે અસ્થિર બને એ પ્રકારનું જે કાવતરું કરે છે, એવા સમયે એક રાજકીય પક્ષ તરીકે અમારી જવાબદારી છે, એના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ છે. મારે બહુ ટૂંકામાં અને થોડા મુદ્દાઓ આ સંદર્ભની અંદર એટલું કહેવું છે કે નાગરિક સંશોધન એક્ટ એ પહેલી વાત એવી છે કે કોઈનું કંઈ લઈ લેવા માટે છે જ નહીં, એ કોઈને કંઈ આપવા માટેનો એક છે. 70-70 વર્ષથી બાજુના પડોશી 3 દેશની અંદર જે ધાર્મિક લઘુમતીઓ જે ભારતની અંદર મજબૂરીથી વિસ્થાપિત થઈને આવ્યા છે અને બેહાલ જિંદગી જીવે છે, એમના બાળકો, એમના યુવાનો, બહેનો, વૃદ્ધ પુરુષો, નથી કોઈને આરોગ્યની સુવિધા મળી શકતી, નથી શિક્ષણની સુવિધા મળી શકતી, નથી એમની પાસે રેશન કાર્ડ, નથી એમની પાસે કોઈ ઓળખ. તો આપણા દેશની પણ એક જવાબદારી છે, સરકારની જવાબદારી છે કે આવા લોકોને પણ એક માનવીય અભિગમ દાખવીને એમને પણ નાગરિકતા આપવી જોઈએ,
આ કામ ઘણા બધા વર્ષો પહેલા થઈ જવું જોઈતું હતું, ઠીક છે, નથી થયું. કદાચ નરેન્દ્ર મોદી શાસન ઉપર જ એટલા માટે આવ્યા છે કે આ દેશના અધૂરા જેટલા કામો લાંબા સમયથી વિલંબિત થઈને પડ્યા છે એને પૂર્ણ કરવા માટે જાણે કે શાસનમાં આવે તરીકે. આપણે સૌએ જોયું કે રામ મંદિરનો ચુકાદો આવ્યો તો એક કોંગ્રેસના સમયની અંદર જ એ બાબત હતી, પણ એણે એને ખેંચા કર્યું, લટકાવી રાખ્યું, વિલંબિત કરી. આપણે ટ્રિપલ તલાકની વાત કરીએ તો આ દેશમાં બધા જ એવું માનતા હતા કે બહેનોને ન્યાય મળવો જોઈએ, નહીં થયું. 370 અને 35 જ્યારે આંબેડકરજીએ એ બંધારણ સભાની અંદર એનો વિરોધ કરેલો, નહેરુજીની પ્રબળ ઈચ્છા શક્તિને કારણે એનું અધ્યક્ષપદ બીજાને આપીને આ કાયદો બનાવ્યો, અને ત્યારે આ ગુજરાતના બીજા એક સંભૂત ઉપાશંકર જોશીએ ઊભા થઈને પૂછેલું કે તમે આ કાયદો ઘડો છો, તમે એમ કહો છો કે આ ટેમ્પરરી છે તો એને કાઢવાનો રસ્તો પણ આપો, અને એટલે બંધારણની અંદર એક ટેમ્પરરી વસ્તુને 70 વર્ષ સુધી ચલાવી રાખવી, આ કોંગ્રેસની નીતિ હતી. ભારતીય જનતા પાર્ટીની નીતિ એવી છે કે જેટલા વિલંબિત કામો છે રાષ્ટ્રહિત માટેના એ બધા બને એટલી ઝડપથી પૂર્ણ કરવા, આ દેશની અંદર ભાઈચારો અકબંધ રહે, શાંતિ જળવાઈ રહે, તો જ વિકાસ શક્ય છે. અને એટલે મુસ્લિમોને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી વતી મારી હાર્દિક અપીલ છે કે કોઈની ભ્રમણામાં આવો નહીં, કોઈ અપપ્રચારની અંદર ફસાવ નહીં. આ દેશના એક પણ મુસ્લિમ નાગરિકની નાગરિકતા છીનવાવાની નથી. ફરીવાર અને અંતમાં કહી દઉં કે આ કાયદો ઇટસેલ્ફ એ કોઈને કંઈ આપવા માટે છે, કોઈનું કંઈ લેવા માટે નથી. વ્યક્તિગત રીતે આ ઘટનાને કંઈ હું કેવી રીતે જોઈશ, એના કરતાં જે પ્રકારે મને મીડિયામાં સાંભળવા મળ્યું છે, લોકોના જે પ્રતિભાવ છે એ ઉપરથી એવું લાગે છે કે એક વ્યવસ્થિત સુનિયોજિત હિંસક આંદોલનને હિંસામાં ફેરવવા માટેનું કાવતરું હતું. પોલીસ એનું કામ કરશે, એ અમારો વિષય નથી. પોલીસ એની તપાસ કરશે, પોલીસ એને માટે જે દોષી હશે એને માર્ક કરશે, અને જરૂર હશે તો આ દેશની અંદર કાયદો છે એ પ્રમાણે એની સજા મળશે. પણ હા, આ ઘટના સંદર્ભે મારે આ ગુજરાતની પોલીસને અભિનંદન આપવા છે કે જે પ્રકારે એમની ઉપર હિંસા થઈ તો પણ એમણે સંયમ જાળવીને એ સહન કરીને કોઈ પ્રતિભાવ નહીં આપ્યો અને પરિસ્થિતિને બગડતા અટકાવી છે, એ બદલ આ ગુજરાતની પોલીસને મારા લાખ લાખ સલામ છે. અમોભાઈ, ખાસ કરીને સીએબીની સાથે જે એનઆરસી લાવવામાં આવ્યું છે જેને લઈને થોડુંક ઉગ્ર આંદોલન જોવા મળી રહ્યું છે, સીએબીમાં એનઆરસીને લઈને તમે એક વસ્તુ મેં કીધું સમજી લ્યો, હવે સીએબી બોલશો નહીં, એ સીએએ હવે એક્ટ બની ગયો છે, એ કાયદો છે. મેં કીધું એમ કાયદાની વાત કરવી હોય તો કાયદો હાથમાં લઈને ના થાય. એનઆરસી છે એ હજી કાયદો બન્યો નથી, એનઆરસી છે એ નક્કી થયો નથી, એટલે એને લઈને કોઈ આંદોલન કરવું એ જરૂરી નથી.